આજે સવારમાં હું મારા એક કામથી ઘરની બહાર ગયો હતો અને હું મારા કામમાં ઘણો દૂર હતો. મને જાણવા મળ્યું કે મારા ઘરે ભાજપના કેટલાક કાર્યકરો અસામાજિક તત્વો મારી સોસાયટીમાં ઘૂસ્યા છે અને મારા પરિવારને ભયમાં મૂકવા, ત્રાસ ફેલાવવા માટે આવ્યા છે. મેં 100 નંબર ઉપર ફોન કર્યો, અહીંયા પોલીસ સ્ટેશનના PSO ટેબલ ઉપર ફોન કર્યો અને સમગ્ર વિગતની જાણ કરી કે હું આ વ્યક્તિ બોલું છું અને મારા ઘરે અત્યારે અસામાજિક તત્વો ઉબાળો કરવા ગયા છે. આ જે કાંઈ તત્વો છે એમના CR પાટીલ, ભાજપના તમામ નેતાઓ સાથેના ફોટા અત્યાર સુધીમાં સોશિયલ મીડિયામાં આવી ચૂક્યા છે. પણ હું એવું નથી કહેતો કે જેમની સાથે એના ફોટા છે એ લોકોએ આ કરાવ્યું છે, પણ એટલું જરૂર સાબિત થાય છે કે ભાજપ પ્રેરિત અને ભાજપ સાથે જોડાયેલા માણસોએ આ ઘટના કરી છે. રાજનીતિમાં વાત ભલે ગમે તે હોય, વિરોધ ગમે તે વાત ન હોય, પણ એ વિરોધને તમે કોઈ નેતાના મમ્મી કે એના બેન કે એના વાઇફ સુધી કેવી રીતે લઈ જઈ શકો? આજે આપણે મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ, પ્રદેશ અધ્યક્ષ તરીકે CR પાટીલ કે નીતિનભાઈ કે કોઈ બીજા ત્રીજા આગેવાન સાથે ઘણી બધી પ્રકારનો વાંધો હોઈ શકે. એનો મતલબ એવો નથી કે આપણે એમના પરિવારના મહિલા સભ્યોને ટાર્ગેટ કરવાનું ચાલુ કર્યું. મને આજે ખૂબ દુઃખ થયું. હું આમ આદમી પાર્ટીમાં હું છું, મારા મમ્મી નથી. આમ આદમી પાર્ટીનો પ્રદેશ પ્રમુખ હું છું, મારી બેન નથી, મારા ભાણિયા ભાણકીઓ નથી. તો ભાજપના ગુંડાઓને એટલું બધું શું વેરઝેર છે મારી સાથે કે તમે મારા મમ્મી મારા પરિવારને ભયમાં મૂકવા મારી ગેરહાજરીમાં મારા ઘરે જાઓ છો? એટલે આજે મને ખૂબ દુઃખ થયું છે. મારા મમ્મી, મારી બેન, મારા ભાણિયા ભાણકીઓ ઘરે બધા એકલા હતા, રડે છે બધા. આટલો બધો ઓબાળો થયો, બધું થયું એટલે ગભરાઈ ગયા બધા, ટેન્શનમાં આવી ગયા કે શું થયું, કેમ એટલા બધા લોકો ઘરે આવ્યા, કેમ ગાળાગાળી કરી, રડે છે. મોટી ઉંમરના છે, અભણ છે મારા મમ્મી, આજે રડે છે. મને બહુ દુઃખ લાગે છે, હું બોલી શકું એ હાલતમાં નથી અત્યારે. તો મારે જે કંઈ પણ આવા ભાજપના તત્વો છે, જેને કાંઈ રાજકીય વાંધો હોય, પોલીસ સ્ટેશન, કોર્ટ, કાળા વાવટા, ઘણી પદ્ધતિઓ છે. અમે વિરોધ પક્ષ છીએ એટલે વિરોધ કરી જ રહ્યા છીએ. તમે અમારો કરો, એમાં કાંઈ વાંધા જેવું નથી, પણ ઘરે ન જાઓ. પરિવારના મહિલા સભ્યોને બક્ષી દો ભાઈ. મહિલાઓ નથી રાજનીતિમાં, હું છું, મારા મમ્મી નથી. પોલીસ સ્ટેશને આવ્યો FIR લખાવવા, આવતા વેત મને જાણવા મળ્યું કે અમારી ઉપર FIR કરવાની વાત ચાલે છે. જે લોકો કોઈ બીજા એરિયામાંથી મારા ઘરે આવ્યા, ઉબાળો કર્યો, હિંસા કરવાની કોશિશ કરી, અમારા સોસાયટીના વોચમેનને ગાળો દીધી, સોસાયટીના સભ્યોને ધમકાવ્યા, એ ભાઈ અહીંયા આવીને અમારી સામે ફરિયાદ આપે છે કે મને માર્યો. પહેલાં તો તમે આવ્યા જ છો, શું કામ અહીંયા ભાઈ અમારી સોસાયટીમાં જ્યાં તમે રહેતા નથી ત્યાં? એટલે બહુ હું આજે દુઃખી છું. જાજુ બોલી શકવાના મૂડમાં નથી. ખૂબ ખોટું થયું છે અને જે કાંઈ અસામાજિક તત્વોએ આ કર્યું છે, જેમણે આ કરાવ્યું છે, એ બંનેને ભગવાન સદબુદ્ધિ આપે કે કોઈના પરિવારની મહિલાઓને રાજકારણમાં ઢસડી ન લાવો, એટલી બુદ્ધિ આપે એવી હું ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરું. માંગ શું હોય આમાં? હવે હજારો માંગો પેન્ડિંગ છે, એમાં એક નવી માંગ, બીજું તો શું હોય? ભાજપના નેતાઓને કાંઈ સંભળાતું નથી, સાંભળવા માંગતા નથી. પોલીસ સ્ટેશનમાં જે કોઈ પણ માણસ ભોગ બનીને જાય, આખા ગુજરાતની હાલત એ છે કે જે ભોગ બનીને માર ખાઈને છેતરાઈને પીડાઈને જાય એ જ ફરિયાદ, એ જ આરોપી છે. આજે અમે અહીંયા આવ્યા છીએ તો અમે જ આરોપી છીએ. તમારી ફરિયાદ લેવામાં આવી? મારી ફરિયાદ વિશે મેં સાહેબને રજૂઆત કરી છે, રાબેતા મુજબનું આશ્વાસન આપ્યું છે. જોઈએ છે હવે એ આશ્વાસન છે એ વાસ્તવિક રીતે અમલમાં આવે છે કે ખાલી આશ્વાસન બનીને રહે છે, એ જોઈએ છે હવે. થેન્ક યુ.